આજનો પ્રશ્ન અને આજનો જવાબ એ બહુ મસ્ત છે. સાંભળવાની મજા આવશે અને જવાબ દેવા વાળાની મજા આવશે. વાહ વાહ. તો હવે તો પૃથ્વી ઉપર જીવસ જીવસ ને જીવું છું તો એટલે તો વિડિયો બનાવું છું. ઓકે, તો તું પૃથ્વી ઉપર જીવસ. હવે તું કેના આધારે પૃથ્વી ઉપર જીવસ? ઓક્સિજન. ઓક્સિજન અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ, રાઈટ. ઓક્સિજન એટલું જ કામ કરે છે અને એ જ રીતે સૂર્યપ્રકાશ એટલું કામ કરે છે. તો સૂર્યદેવ જ્યારે સૂર્યમાંથી નીકળે છે, બરોબર, સૂર્યના કિરણો જ્યારે નીકળે છે, તો કેટલી વારમાં આપણી પૃથ્વી ઉપર પહોંચે છે? આ સવાલનો આજે મારે જવાબ જોઈએ છે. સૂર્ય જ્યારે, સૂર્યના કિરણો જ્યારે ત્યાંથી નીકળે છે, સૂર્યદેવ જ્યારે ઉગે છે, ઉગે છે, એના કિરણો આપણા પૃથ્વી ઉપર પડે છે, જેના લીધે આપણે જીવી શકીએ છે, તો એ કિરણો આપણા સુધી કેટલી વારમાં પહોંચતા? કેટલી વારમાં પહોંચતા? તો તું આ સવાલનો મને ફટાફટ જવાબ દે. અને દોસ્તો, તમને જો આ સવાલનો આન્સર ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને અહીંયા સુધી આવ્યા છો તો ફોલો તો કરી લ્યો, ફોલો તો કરવું જ પડે ને. ઓકે, તો હવે સૂર્યના કિરણો કેટલી વારમાં આપણી પૃથ્વી ઉપર પહોંચે છે? હશે કંઈક 4-5 મિનિટ. ખોટું. સૂર્યના કિરણો 8 મિનિટ અને 34 સેકન્ડ ની આજુબાજુ એ આપણે પૃથ્વી ઉપર પહોંચે છે. એટલે કે જ્યારે અત્યારે તમે જોશો 5-6 વાગ્યા હોય તો એ 5-6 વાગ્યાની 8 મિનિટ પહેલા સૂર્યના કિરણો ત્યાંથી નીકળ્યા હોય છે અને પછી પૃથ્વી ઉપર પહોંચ્યા હોય છે. સપોઝ સમજો કે દિવસ ઉગવાનો હોય તો એની 8 મિનિટ પહેલા જ સૂર્યના કિરણો ત્યાંથી નીકળે છે અને પૃથ્વી સુધી પહોંચે છે. તો સૂર્યદેવ કેટલા બધા દૂર છે તો એને ધરતી ઉપર પહોંચવા માટે 8 મિનિટનો સમય લાગી જાય છે. પ્રકાશની ગતિ, દોસ્તો ઘણા બધા મૂવીમાં ને તમે જોયું હશે કે પ્રકાશની ગતિ એ જાય છે. પ્રકાશની ગતિ આપણે હજી જે સ્પેસમાં આપણે જવાનું છે એ બધું હજી શોર્ટ ટાઈમની અંદર ધીરે ધીરે આપણા વૈજ્ઞાનિકો અને શોધખોળ કરે છે. જે આવવાનું છે કે પ્રકાશની ગતિએ માણસો ટ્રાવેલ કરશે. અત્યારે આપણે હાઈ સ્પીડ આઈ થિંક 700 કે 800 ની સ્પીડે અત્યારે આપણે પૃથ્વી ઉપર બધા જે ટ્રેનને છે એ ફરે છે. પણ પ્રકાશની ગતિએ પણ શોર્ટ ટાઈમની અંદર ફરીશું. અને આપણે પહેલા તારે કયા ગ્રહ ઉપર જવું છે? તો સપોઝ સમજી લેતું કે ભાઈ એરક્રાફ્ટ અથવા તો રોકેટ છે તો એ પ્રકાશની ગતિએ ચાલવા માંડે તો તું પહેલા કયા ગ્રહ ઉપર જવા માંગીશ? મારે તો ક્યાંય જવું જ નથી, મારે પૃથ્વી ઉપર જ રહેવું છે. પૃથ્વી ઉપર જ રહેવું છે? ના ના, એકવાર કે આમ તને આમ મનથી વિચારીને કે પહેલા કયા ગ્રહ ઉપર તારે જવું છે? ચાંદ ઉપર જાશું. અરે વાહ, તો પહેલા ને ચાંદ ઉપર જવું છે. અને તમારે પહેલા કયા ગ્રહ ઉપર જવું? જો આપણે પ્રકાશની ગતિ હાસિલ કરી લીધી તો નીચે કોમેન્ટ કરીને જણાવો. અને હા, આ વિડીયોને ખાસ કરીને શેર કરી દો, કેમ કે આમાં તમને જાણકારી મળી છે, માહિતી મળી છે, જ્ઞાન સાથે ગમત મળ્યું છે. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં, આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે અને નવી જ જાણકારી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.